વાત કરીએ ધોળકાની તો ધોળકામાં મ્યુનિસિપલ ઓપન એર થિયેટર જાળવણીના અભાવે ખંડેર હાલતમાં જોવા મળ્યું કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરવા વિરોધ પક્ષના નેતાની માંગણી છે ધોળકા ખાતે ઐતિહાસિક પર્યટન સ્થળ મલાવ તળાવ નજીક બગીચાની બાજુમાં ધોળકા નગરપાલિકા સંચાલિત ઓપન એર થિયેટર આવેલું હતું અને આ ઓપન એર થિયેટરમાં નગરજનો માટે ડ્રામા જાદુગરનો શો નાટક સહિતના મનોરંજનના કાર્યક્રમો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હતા પરંતુ આ ઓપન એર થિયેટરની ધોળકા નગરપાલિકા દ્વારા યોગ્ય દેખભાળ અને જાળવણી રાખવામાં ન આવતા હાલ ખંડેર હાલતમાં પડ્યું છે કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે ધોળકા નગરપાલિકાના શાસકોએ મલાવ તળાવ સ્થિત આ ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરીને પુનઃ ધમધમતું કરવું જોઈએ એમ ધોળકાના કલાપ્રેમીઓ ઈચ્છી રહ્યા છે ધોળકા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મન્સૂર ખાન તાલુકદારે મલાવ તળાવ ખાતે આવેલ ઓપન એર થિયેટરની મુલાકાત લીધી અને ત્યારબાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આ ઓપન એર થિયેટરમાં અગાઉ જાદુગરનો શો નાટક સહિતના મનોરંજનના કાર્યક્રમો યોજાતા હતા જેનો લોકો ભરપૂર આનંદ માણતા હતા વિરોધ પક્ષના નેતાએ ઓપન એર થિયેટરનું નવીનીકરણ કરવા અથવા ટાઉન હોલ બનાવવા માંગ કરી હતી આ મારી પાછળ જોઈ શકો છો કે ખુલ્લી જગ્યા છે ત્યાં એક વર્ષો જૂનું ઓપન થિયેટર હતું ત્યાં જાદુગર નાટકો બાળકોને મનોરંજન એક હતું જે જર્જર થતાં નગરપાલિકા જેને જમીન દોસ્ત કરેલું અને વર્ષો થઈ ગયા અને જમીન દોસ્ત કરે પણ આ જગ્યા એમને એમ ખુલ્લી પડેલી છે તો અમારી એવી માંગ છે કે અહીંયા કાં ટાઉન હોલ બને કાં ફરસી ઓપન થિયેટર બની અને આને વિકાસ વિક વિકસિત કરવામાં આવે એવી અમારી માંગ છે વિરોધ પક્ષની